ઓકે, ગુડ મોર્નિંગ. તો આજે સ્ટાર્ટ કરીએ જે ત્રીજું યુનિટ છે, એનાલિસિસ યુઝિંગ ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી. ઓકે, એનાલિસિસ યુઝિંગ ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી, બરાબર. તો એમાં જે છે ત્રણ આપણા ટોપિક છે, કન્ડક્ટિવિટી, કન્ડક્ટન્સ અને સેલ્ફ કોન્સ્ટન્સ, બરાબર. આમાં ત્રણ ટોપિક આપણે જોઈએ આજે. કન્ડક્ટિવિટી, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી પણ કહેવાય, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટન્સ અને સેલ કોન્સ્ટન્ટ. તો ફાઇનલ પરીક્ષામાં આ ત્રણ પૂછાઈ શકે કે સમજાવો કન્ડક્ટિવિટી, કન્ડક્ટન્સ અને સેલ કોન્સ્ટન્સ. તો એમાં તમારે ત્રણેયની વ્યાખ્યા લખી નાખવાની અને એના જે આ એકમ આવતા હોય એ લખી નાખવાના, બરાબર. તો સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. કન્ડક્ટિવિટી કોને કહેવાય? તો કન્ડક્ટિવિટીને આપણે સ્પેસિફિક કન્ડક્ટન્સ પણ કહેવામાં આવે છે, બરાબર. જે કન્ડક્ટિવિટી છે એને સ્પેસિફિક કન્ડક્ટન્સ પણ કહેવામાં આવે છે, બરાબર. હવે ડિટેલમાં એની વ્યાખ્યા જોઈએ. તો કોઈ પણ પદાર્થ કે જેની લંબાઈ 1 સેન્ટીમીટર હોય અને આડ છેદનું જે ક્ષેત્રફળ છે 1 સેન્ટીમીટર² હોય, તો તેના કન્ડક્ટન્સને ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી કહેવામાં આવે છે, બરાબર છે. તો કન્ડક્ટિવિટી કોને કહેવાય? કે કોઈ પણ પદાર્થ હોય એની લંબાઈ છે 1 સેન્ટીમીટર હોય અને એના જે આડછેદનું ક્ષેત્રફળ હોય 1 સેન્ટીમીટર² હોય, તો એના કન્ડક્ટન્સને ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી કહેવામાં આવે છે, બરાબર. કન્ડક્ટિવિટી ક્લિયર? કે કોઈ પણ પદાર્થ હોય એની જે લંબાઈ જે છે 1 સેન્ટીમીટર હોય અને એના આડછેદનું જે ક્ષેત્રફળ છે 1 સેન્ટીમીટર² હોય, એના કન્ડક્ટન્સને ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી કહેવામાં આવે છે, બરાબર. અને રેઝિસ્ટિવિટીના જે વ્યસ્ત હોય એને પણ આપણે કન્ડક્ટિવિટી કહેવામાં આવે છે, બરાબર. તો ત્રણે ત્રણ ડેફિનેશન સિમ્પલ યાદ રહી જાય એવી છે, બરાબર. કે રેઝિસ્ટિવિટીના વ્યસ્તને પણ આપણે કન્ડક્ટિવિટી કહેવામાં આવે છે. અને ખાસ આનો જે એકમ જોઈએ તો આ જે કન્ડક્ટિવિટી છે એનો એકમ સિમેન્સ એસ અથવા તો મો પર મીટર સ્ક્વેર, એટલે સિમેન્સ યાદ રાખો તો વધારે સહેલું પડશે, બરાબર. તો કન્ડક્ટિવિટીનો એકમ છે સિમેન્સ, કે જેને એસ વડે દર્શાવવામાં આવે છે, બરાબર. તો કન્ડક્ટિવિટી થઈ ગયું કે કોઈ પણ પદાર્થ કે જેની લંબાઈ 1 સેન્ટીમીટર હોય અને આડછેદનું જે ક્ષેત્રફળ છે 1 સેન્ટીમીટર² હોય, તેના કન્ડક્ટન્સને ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી કહેવામાં આવે છે. અને બીજી આપણે વ્યાખ્યા જોઈએ તો રેઝિસ્ટિવિટીના વ્યસ્તને પણ કન્ડક્ટિવિટી કહે છે, અને આનો એકમ જે છે એ સિમેન્સ છે, બરાબર. હવે નેક્સ્ટ જોઈએ વ્યાખ્યા, તો ઇલેક્ટ્રિકલ કન્ડક્ટન્સ. તો જે ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સનો વ્યસ્ત હોય એને ઇલેક્ટ્રિકલ કન્ડક્ટન્સ કહેવામાં આવે છે, બરાબર. ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સના વ્યસ્તને ઇલેક્ટ્રિકલ કન્ડક્ટન્સ કહેવામાં આવે છે, અને આનો એકમ છે મો, બરાબર. બરાબર, આપણે જે રજિસ્ટર હોય પ્રતિરોધ આર એ ઓહમ હોય અને આનો જે એ વ્યસ્ત છે મો, બરાબર. તો આ કન્ડક્ટન્સનો એકમ છે મો. ઓકે, ઇલેક્ટ્રિકલ રજિસ્ટન્સના વ્યસ્તને ઇલેક્ટ્રિકલ કન્ડક્ટન્સ કહેવામાં આવે છે, બરાબર. ઇલેક્ટ્રિકલ કન્ડક્શન ક્લિયર? કે ઇલેક્ટ્રિકલ રજિસ્ટન્સનો જે વ્યસ્ત હોય એને ઇલેક્ટ્રિકલ કન્ડક્ટન્સ કહેવામાં આવે છે, અને એનો એકમ છે મો. હવે નેક્સ્ટ ત્રીજી જે વ્યાખ્યા છે, સેલ કોન્સ્ટન્ટ. તો એમાં જોઈએ તો કે જે કન્ડક્ટિવિટી સેલ માટે બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું જે અંતર હોય અને એના જે ક્ષેત્રફળ હોય એના ગુણોત્તરને સેલ કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે, બરાબર. કન્ડક્ટિવિટીના સેલ માટે બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર અને એના જે ઇલેક્ટ્રોડ છે એના ક્ષેત્રફળના ગુણોત્તરને આપણે સેલ કોન્સ્ટન્ટ તરીકે ઓળખી શકીએ, અથવા તો સેલ કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે. અને સેલ કોન્સ્ટન્ટને આપણે થીટા દ્વારા દર્શાવાય, અને આ રીતે બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર એના છેદમાં ઇલેક્ટ્રોડનું ક્ષેત્રફળ એટલે સેલ કોન્સ્ટન્ટ, બરાબર. કન્ડક્ટિવિટી સેલ માટે બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર અને ઇલેક્ટ્રોડનું જે ક્ષેત્રફળના ગુણોત્તર હોય એને સેલ કોન્સ્ટન્ટ થીટા, બરાબર, એને એ કહેવામાં આવે છે. અને આનો એકમ જોઈએ તો સેન્ટીમીટર, બરાબર, સેન્ટીમીટર પર મીટર, બરાબર છે.
ત્રણે ત્રણ ઇઝી વ્યાખ્યા છે, બરાબર. ડેફિનેશન આરામથી યાદ રહી જાય એવી છે કે કન્ડક્ટિવિટી ને આપણે સ્પેસિફિક કન્ડક્ટન્સ પણ કહેવામાં આવે છે. અને બીજી રીતે જોઈએ તો કોઈ પણ પદાર્થ કે જેની લંબાઈ છે જે 1 સેન્ટીમીટર હોય અને આડ છેદનું નું જે ક્ષેત્રફળ છે 1 સેન્ટીમીટર² હોય, તો એનું જે કન્ડક્ટન્સ ને આપણે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી કહેવામાં આવે છે, અને રેઝિસ્ટિવિટી ના વ્યસ્ત ને પણ આપણે કન્ડક્ટિવિટી તરીકે ઓળખી શકીએ. અને આનો એકમ આપણે જોયો તો સિમેન્સ, અને નેક્સ્ટ ડેફિનેશન જોઈએ તો ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ, તો એને પણ ઇલેક્ટ્રિકલ નો જે રેઝિસ્ટન્સ નો વ્યસ્ત હોય એને ઇલેક્ટ્રિકલ કન્ડક્ટન્સ કહેવામાં આવે, અને એનો એકમ મ્હો છે. પછી સેલ કોન્સ્ટન્ટ જોયો તો બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર અને ઇલેક્ટ્રોડ ના ક્ષેત્રફળના જે ગુણોત્તર હોય એને સેલ કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે. સેલ કોન્સ્ટન્ટ ને થીટા વડે દર્શાવવામાં આવે છે, અને એનો એકમ છે સેન્ટીમીટર, સેન્ટીમીટર પર મીટર, બરાબર છે. તો આ થઈ ગઈ ત્રણે ત્રણ ડેફિનેશન. આ ત્રણે ત્રણ ડેફિનેશન આટલી પૂછાય તો લખી નાખો, એટલે 3 માર્ક્સમાં આરામથી, બરાબર, પૂરેપૂરા માર્ક્સ એમાં આવી શકે ફાઇનલ એક્ઝામમાં જ્યારે પૂછાય, બરાબર, કે સમજાવો કન્ડક્ટિવિટી, કન્ડક્ટન્સ અને સેલ કોન્સ્ટન્ટ. તો એમાં તમારે 3 વ્યાખ્યા લખી નાખવાની, એના એકમ લખી નાખવાના. ઓકે, ટોપિક ક્લિયર ને? ત્રણે ત્રણ બરાબર. આપણે અત્યારે થર્ડ જે યુનિટ છે ચેપ્ટર એનાલિસિસ યુઝિંગ ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી એ અત્યારે સ્ટડી કરીએ છીએ. ઓકે, એમાં આપણે કન્ડક્ટિવિટી જોયું, કન્ડક્ટન્સ અને સેલ કોન્સ્ટન્ટ. ત્રણે ત્રણ પરીક્ષામાં પૂછાય તો આરામથી તમે વ્યાખ્યા લખી શકો, બરાબર. કોઈ પણ જે ઘન પદાર્થ હોય, બરાબર, એ આપણે જે છે કોઈ પણ ઘન પદાર્થમાં આપણે વિદ્યુત પ્રવાહનું વહન છે એ કોના દ્વારા થાય? ફ્રી ઇલેક્ટ્રોન દ્વારા એનું વહન થતું હોય છે, બરાબર. અને જ્યારે કોઈ પણ જલીય દ્રાવણ હોય તો એમાં વિદ્યુત, क्या नाश्ता है? क्या શું કહ્યા नाश्ता है? મેડમ? हेलो पूरी, क्या नाश्ते में? क्या है? વચ્ચે કોઈ પ્લીઝ બોલશે નહીં? હેલો, ચેટ બોક્સમાં કઈ ડાઉટ હોય તો ચેટ બોક્સમાં લખી શકો, બરાબર. આપણે 3 ડેફિનેશન અત્યારે જોઈ, કન્ડક્ટિવિટી, કન્ડક્ટન્સ અને સેલ કોન્સ્ટન્સ. એટલે ફાઇનલ એક્ઝામમાં આ પૂછાશે, બરાબર, કે સમજાવો કન્ડક્ટિવિટી, કન્ડક્ટન્સ અને સેલ કોન્સ્ટન્સ. તો એમાં તમારે ત્રણે ત્રણની વ્યાખ્યા લખી નાખવાની, એનો એકમ, બરાબર છે. હવે થોડું ડિટેલમાં આપણે જોઈએ કે કોઈ પણ ઘન પદાર્થ છે એમાં વિદ્યુત પ્રવાહનું વહન જે ફ્રી ઇલેક્ટ્રોન દ્વારા થતું હોય, જ્યારે જલીય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન છે એમાં રહેલા જે આયન્સ હોય એના દ્વારા થતું હોય છે, બરાબર. દરેક ઘન પદાર્થની જેમ દરેક જલીય દ્રાવણ પણ એક આપણે ઓહમના નિયમને અનુસરે છે, બરાબર. ઓહમના નિયમ જે છે આપણે સ્ટડી અત્યારે નથી કરવાનો, બટ ખાલી ઓહમના નિયમને અનુસરે છે, બરાબર. પછી આપણે જે ઓહમના નિયમનો ઉપયોગ કરીને જલીય દ્રાવણનો જે છે એ ઇલેક્ટ્રોન દ્વારા અચળ વોલ્ટેજ આપીને એમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ એમાં માપી શકાય, બરાબર. ઓહમના નિયમની મદદથી આપણે વિદ્યુત પ્રવાહ જે પસાર થતો હોય એ અચળ વોલ્ટેજ એને માપી શકાય છે, બરાબર. આ તમારે લખવાનું નથી, બટ જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન માટે આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ, બરાબર. ખાસ 3 ડેફિનેશન અને 3 માર્કમાં પૂછાય એટલે લખવાની રહેશે, બરાબર. પછી અચળ વોલ્ટેજ આપેલા જે જલીય દ્રાવણમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે જલીય દ્રાવણની વાહકતાના સમપ્રમાણમાં હોય છે, બરાબર. આખું જે આપેલું છે સેલ કોન્સ્ટન્ટ, આપણે જોયું કે બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર એના છેદમાં જે ક્ષેત્રફળ હોય એ, બરાબર. આ એક બાઉલ આપેલું છે એમાં, બરાબર, આ દ્રાવણમાં જે વિદ્યુત પ્રવાહ માપીને એની વાહકતા આપણે માપી શકીએ, અને વિદ્યુત પ્રવાહને દ્રાવણમાં રહેલા આયન્સની સાંદ્રતા સાથે પણ એનો સંબંધ જાણી શકાય છે, બરાબર.
ઓહમ ના નિયમ મુજબ વી ઇક્વલ ટુ આઈ આર, વી એટલે બધાને ખબર હશે વોલ્ટેજ, આઈ એટલે કરંટ, અને આર એટલે રેઝિસ્ટન્સ. તો આર બરાબર વી ના છેદમાં આર. ઓકે, વોલ્ટેજ અચળ હોવાથી આઈ જે છે સમપ્રમાણમાં 1/r, એટલે આ આઈ જે કરંટ છે એ કંડક્ટન્સના સમપ્રમાણમાં છે. ઓકે, અને સેલ કોન્સ્ટન્ટ પણ આપણે જોયું કે બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર અને પ્લેટનું ક્ષેત્રફળ. હવે આ કન્ડક્ટિવિટી સેલ છે એને વેસ્ટર્ન બ્રિજમાં મૂકીને એમાંથી જે અનબેલેન્સ વોલ્ટેજ હોય એ માપી શકાય, અને દ્રાવણની જે વાહકતા હોય એના ઉપર આધાર રાખે છે. બરાબર, વિસ્ટન બ્રિજનો જે અનબેલેન્સ વોલ્ટેજ માપીને આપણે દ્રાવણની જે આયનની છે એ સાંદ્રતા આપણે જાણી શકીએ છીએ. બરાબર, તો ખાસ બરાબર આ ટોપિક આપણે કન્ડક્ટિવિટી, કન્ડક્ટન્સ અને સેલ કોન્સ્ટન્સ, બહુ સિમ્પલ ડેફિનેશન છે એટલે આરામથી તમે 3-3 માર્કામાં પૂરેપૂરા લઈ શકો. બરાબર, કન્ડક્ટિવિટીની વ્યાખ્યા પાછું એક વખત જોઈ લઈએ. કે કોઈ પણ પદાર્થ કે જેની લંબાઈ 1 સેન્ટીમીટર હોય અને આડ છેદનું જે ક્ષેત્રફળ છે 1 સેન્ટીમીટર સ્ક્વેર હોય, તેના કંડક્ટન્સને ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટી કહેવાય છે. રઝિસ્ટિવિટીનો જે વ્યસ્ત હોય એને પણ કંડક્ટિવિટી કહેવામાં આવે છે. પછી આ જે કંડક્ટિવિટીનો એકમ છે એ સિમેન્સ છે. પછી આપણે જોયું કંડક્ટન્સ, તો ઇલેક્ટ્રિકલ રઝિસ્ટન્સના વ્યસ્ત હોય એને ઇલેક્ટ્રિકલ કંડક્ટન્સ કહેવાય છે, અને ઇલેક્ટ્રિક કંડક્ટન્સનો એકમ છે એ મોહ છે. બરાબર, સેલ કોન્સ્ટન્ટ પણ આપણે જોયું કે બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર અને ઇલેક્ટ્રોડનું જે ક્ષેત્રફળ હોય એના ગુણોત્તરને આપણે સેલ કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે, અને એને થીટા વડે દર્શાવવામાં આવે છે. તો સેલ કોન્સ્ટન્ટને તમે આવી રીતે ડિફાઈન કરી શકો, બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર એના છેદમાં ઇલેક્ટ્રોડનું ક્ષેત્રફળ, અને આનો એકમ છે સેન્ટીમીટર પર મીટર. ઓકે, અને ખાસ આપણે આગળ એનું ઓહમના નિયમ મુજબ એની સાંદ્રતા આપણે જોઈ માપી શકીએ. બરાબર છે, તો ખાસ 3 ડેફિનેશન અહીંયા સુધી જ લખવાનું છે. બરાબર, આટલું કઈ સેલ કોન્સ્ટન્ટ આ તો જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન માટે છે. બરાબર, તો 3-3 ટોપિક આજના ક્લિયર. બરાબર છે, ખાસ આ જોઈ લ્યો, કન્ડક્ટિવિટી, કન્ડક્ટન્સ અને સેલ કોન્સ્ટન્ટ. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે જે નલ મેથડ છે એ આપણ મોસ્ટ ટાઈમ છે એ સ્ટડી કરશું. ઓકે.